विविध धातुनी पवित्री जेने सरल भाषा में समझिए तो वीटी कहेवामां आवे छे, जेने धारण करवाथी विविध प्रकारना लाभ थाय छे। तो आजनी खास वातमां जाणीए के कई समस्या माटे कई धातुनी पवित्री करवी धारण। शास्त्रोक्त माहिती जणावशे शास्त्री प्रफुल्लभाई पंड्या। तन्मे मनः शिवसंकल्पमस्तु। जय भगवान। मित्रों, हूँ छू प्रफुल्लभाई पंड्या, भक्ति संदेश कार्यक्रम नी अंदर आपनु स्वागत छे। आजनो मित्रों जो उपाय जे छे पावनकारी पवित्री विषेनो आजनो कार्यक्रम छे। घणा बधा लोकोने प्रश्न उभो थाय के आ पवित्री एटले शू। मित्रों, पवित्री जे शब्द जे छे, पवित्री एटले जेने मुद्रिका पण कहेवामां आवे छे, ने पवित्री ने एक गुजरातीमां आपणे वीटी पण कहेवामां आवे छे। खास करीने पवित्र शब्द जे छे पितृ कार्यमां ज्यारे आपणे श्राद्ध करता होईए, पितृनो कोई तर्पण करता होईए छे, त्यारे आपणा जे पंडित जी होय, जे भूदेव होय, ते आपणने पवित्री पहेरावे छे, जेमां खास करीने दर्ભની વીટી, જે દાભરો હોય જેને દર્ભ કહેવામાં આવે છે, તો એ દર્ભની એક વીટી બનાવવામાં આવે છે, જેને કહેવાય મુદ્રિકા, અને અનામિકા આંગળીની અંદર એ યજમાનને પહેરાવવામાં આવે છે, અને જ્યારે એ વીટીને ધારણ કરે છે દર્ભની વીટી, ત્યાર પછી એવું કહેવાય છે કે એ પિંડદાન અને તર્પણ એ કરતા હોય છે। જ્યાં સુધી એ પવિત્રી ધારણ કરવામાં નથી આવતી ત્યાં સુધી મનુષ્યને પિંડદાન તથા તર્પણ કરવાનો અધિકાર પણ રહેતો નથી। મતલબ કે તર્પણ કરતી વખતે ચોક્કસ એ પવિત્રી ધારણ અવશ્ય કરવી જોઈએ। સાથે સાથે એવું કહેવાય છે કે વીટી, પવિત્રીને આપણે વીટી કહીશું, દરેક વીટીની પણ અલગ અલગ એની અસરો હોય છે। જેમ કે ચાંદીની પણ એક વીટી હોય, તાંબાની પણ વીટી હોય, દર્ભની પણ વીટી હોય, સોનાની પણ વીટી હોય, લોખંડની પણ મુદ્રિકા વીટી હોય છે, પરંતુ દરેક વીટીઓનું પણ અલગ અલગ એક વિશેષ મહત્વ હોય છે। ઘણા લોકોને બહુ ક્રોધ આવતો હોય છે તો એ લોકો ચંદ્રનો નંગ અથવા ચાંદીની વીટી એ લોકો ધારણ કરતા હોય છે, કેમ કે ચાંદી જે છે એ ધાતુ ઠંડક આપનાર છે, શીતળતા શાંતિનું પ્રતિક ગણવામાં આવે છે। એટલે ઘણા લોકો જ્યારે એ ચાંદીની વીટી જ્યારે ધારણ કરે છે ને, તો એ વીટી પહેરવાથી મનુષ્યને મનની પણ શાંતિ મળે છે। મતલબ ક્રોધમાંથી મુક્તિ માટે ચાંદીની વીટી અવશ્ય ધારણ કરવી જોઈએ, અને એમાં પણ ઓમ સોમાય નમઃ મંત્ર બોલીને શક્ય હોય તો સોમવારના દિવસે આ પવિત્રી કહેતા વીટી તમારે ચોક્કસ પહેરી શકો છો। જીવનની અંદર કંઈક કામ કરવા માટે થોડી હુન્નર પણ હોવી જોઈએ, કેમ કે જ્યાં સુધી હુન્નર નથી ત્યાં સુધી માણસ સફળતાની સીડીને પ્રાપ્ત કરતા પણ નથી। પણ કોઈ માણસ બહુ ઠંડો હોય દરેક વસ્તુમાં, તો એને ખાસ કરીને સૂર્યનો રત્ન પહેરાવી શકો છો, અથવા એને તમે સોનાનું ધાતુ એટલે કે સોનાની મુદ્રિકા જેને પવિત્રી કહેવાય, તો સોનાની વીટી પણ તમે એને ધારણ કરાવો, તો સોનું જે છે ને અગ્નિ તત્વ છે, જેનાથી તે માણસને થોડી હુન્નર પ્રાપ્ત થાય છે। અને જ્યારે સોનાની વીટી તમે પહેરાવો છો તો ચોક્કસ બને ત્યાં સુધી રવિવારનો દિવસ હોવો જોઈએ, અને ઓમ સૂર્યાય નમઃ મંત્ર બોલીને તમે જો એને પહેરાવો છો, કેમ કે સોના ઉપર સૂર્યદેવનું આધિપત્ય હોય છે, તો એ તમે ધારણ કરવાથી એ વ્યક્તિને હુન્નરની પ્રાપ્તિ થાય છે। કોઈ વ્યક્તિને કદાચ શનિથી પીડાતા હોય તો શનિની પીડા માટે પણ ઘણા લોકો શનિનો નેચરલ બ્લુ સફાયર જેને કહેવાય નીલમ રત્ન પહેરતા હોય, અથવા જ્યારે પવિત્રીની વાત કરવામાં આવે, મુદ્રિકાની વાત કરવામાં આવે, લોખંડ શનિદેવને બહુ પ્રિય છે, તો લોખંડની જે રિંગ આવે વીટી એ તમે જો વચ્ચેની આંગળીમાં જો એને ધારણ કરવામાં આવે છે, તો ચોક્કસ એ પવિત્રી એ મુદ્રિકા એ વીટી તમારું કલ્યાણ કરે છે। પરંતુ લોખંડની હોય તો તમારે શનિવારનો દિવસ લેવો જોઈએ, અને ઓમ સમ શનિશ્ચરાય નમઃ મંત્ર બોલીને જો તમે એને ધારણ કરો છો તો એ તમારા માટે વધારે કલ્યાણકારી બને છે। ઘણા લોકોને આરોગ્યની સમસ્યા રહેતી હોય છે, ને એના માટે થઈને એ લોકોને રિંગ પહેરવી હોય, એ પવિત્ર ધારણ કરવી હોય, તો તમારે આરોગ્ય માટે કઈ મુદ્રિકા ધારણ તમે કરી શકો છો, તો એમાં શાસ્ત્રનો મત છે કે એના માટે તમારે તાંબાની વસ્તુ એટલે કે તાંબાની જે રિંગ હોય, તાંબાની રિંગને તમે અનામિકા છેલ્લેથી બીજી આંગળીમાં
અનામિકામાં તમે ધારણ કરી શકો છો અને જો તાંબાની રિંગ તમારે ધારણ કરવી હોય તો એના માટેનો શુભ વાર ગણવામાં આવે તો તાંબા ઉપર આધિપત્ય મંગળનું હોય છે તો મંગળવારનો દિવસ લેવાનો ઓમ ભૂમાય નમઃ આ મંત્ર બોલીને તમે જો એને ધારણ કરો છો ચોક્કસ આરોગ્યને લઈને તમને એના ફાયદા થતા હોય છે કોઈ વ્યક્તિ રાહુથી પીડિત હોય કોઈ વ્યક્તિને હાડકાને દુખાવા થતા હોય વારંવાર ફ્રેક્ચર થતા હોય તો એ લોકો કાંસાને થાળીમાં જો ભોજન કરે અથવા કાંસાની રિંગ બનાવીને જો એને ધારણ કરવામાં આવે છે છેલ્લી આંગળીમાં તો એ કાંસાની કોઈ મુદ્રિકા અથવા કાંસાના પાત્રનો ઉપયોગ કરે છે તો એનાથી રાહુ બલવાન થાય છે અને રાહુ પીડામાંથી પણ મુક્તિ મળે છે ઓમ રાહવે નમઃ મંત્ર બોલીને કાંસાની વીટી તમે ધારણ કરી શકો છો બુધવારનો દિવસ લેવાનો અને ઓમ રાહવે નમઃ મંત્ર જાપ કરી શકાય છે કોઈ વ્યક્તિને એજ્યુકેશન પરપઝથી કદાચ કોઈ પવિત્રી ધારણ કરવી હોય એજ્યુકેશન માટે વિદ્યાભ્યાસ માટે કોઈ એ પવિત્રી એટલે કે રિંગ ધારણ કરવી હોય તો એવું કહેવાય છે કે જ્ઞાનના દેવ બૃહસ્પતિ છે ગુરુ અને એમને સોનું સોનાથી લેણું છે સોનું અથવા પિત્તર તો પિત્તરની કોઈ મુદ્રિકા અથવા સોનાની એ પવિત્રી મુદ્રિકા જો બનાવીને ગુરુવારના દિવસે ઓમ બૃહસ્પતિ નમઃ મંત્ર બોલીને જો એને ધારણ કરવામાં આવે છે પહેલી આંગળીમાં તર્જની મોક્ષદાયની આ પહેલી આંગળી જે છે એ તર્જની કહેવામાં આવે છે અને આ પહેલી આંગળીમાં જો એ સોનાની વીટી અથવા પિત્તરનું વીટી જો ધારણ કરવામાં આવે છે તો ચોક્કસ દેવગુરુ બૃહસ્પતિ જે જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે તો એ પવિત્રથી એનું કલ્યાણ થાય છે આજે મિત્રો હું સરસ મજાની જાણકારી તમને આપી છે અને આગળ પણ આવા સરસ મજાના સુંદર ઉપાયો અને સારું એવું જ્ઞાન હું આ કાર્યક્રમના માધ્યમથી ચોક્કસ કહેવાની કોશિશ કરીશ કાર્યક્રમ જોવાનું ચૂકશો નહીં મિત્રો મને આપો હવે રજા જય ભગવાન